मलिकालानले दखान जीवान स्रातुं समुद्यतः राजचंद्र सुधासिंदुर नमस्तस्मै स्मराम्यहम्। जिनाराय कुणंतानं सर्वं पिमोक्ष कारणं सुंदरमपि सबुद्धिये सर्वपापणिबंधनं अज्ञानतिमिरांधानां नानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सच्रुत ने नमस्कार, तारक त्रिपुटि ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षु ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी अंतर्गत वचनामृत पत्रांक क्रमांक 21 एमां आपणे 1-10 बोलनी वचननी कंईक यथाशक्ति विचारणा करी आजे आगळ जईए। वचन नंबर 11, नियमथी करेलू कार्य त्वराथी थाय छे, धारेली सिद्धि आपे छे, आनंदना कारणरूप थई पड़े छे। तो नियमथी करेलू काम त्वराथी थाय छे। नियमनी महत्ता आवी, नियम शू? यम नियम संयम आप कियो रोज गाइए, तेमां यम अने नियमनो डिफरन्स खबर छे आपणने कि आजीवन जे कंई व्रत नियम पछकाण होय ते बधा यम छे, અને થોડા મર્યાદિત સમય માટેના જે કંઈ હોય અથવા આજીવન હોય પણ બહુ નાને પાયે હોય, નાની વસ્તુના પછકાણ હોય, તે બધાને આપણે નિયમ કહીએ છીએ। એક સામાન્ય નિયમ કહેતા પ્રતિજ્ઞા પછકાણ એ અર્થ થયો। ખરેખર નિયમ શું છે? નિશ્ચિતપણે નિર્ધાર કરે છે, કંટ્રોલ કરે છે કોઈ પણ વસ્તુમાં, અંકુશમાં, નિયમનમાં રાખવું તે નિયમ છે। પણ એ તો નિયમનમાં શબ્દ જ આવી ગયો, તો કે અંકુશ રાખવો, કંટ્રોલ કરવો તે નિયમ છે। તો અહીંયા નિયમ, એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે એવું આપણે મોક્ષમાળામાં વિચાર્યું 100માં પાઠમાં 10 મહાવાક્યમાં પહેલું જ મહાવાક્ય, અને ખરેખર મહાવાક્ય છે જે મહત્ફળને આપે એવું છે કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે। એ જ નિયમની વાત છે કે નિયમથી કરેલું કામ, એટલે એક તો વ્રત પ્રત્યાખ્યાનપૂર્વક લીધેલું કામ, કરેલું કાંઈ પણ વ્રત નિયમ પછકાણ, બીજું કે નિયમ એટલે જે આપણે વ્યવસ્થિત સમયે ચોક્કસ સમયે ચોક્કસ પ્રકારનું કામ ચોક્કસ રીતે પૂરું કરી દેવું, વ્યવસ્થિત રીતે પૂરું કરી દેવું, રોજે રોજનું કામ શરૂ કરવું ને પૂરું કરવું, આટોપી લેવું, તો એ નિયમ કહેવાય। અને એ નથી થતું, લગભગ જીવથી નથી થઈ શકતું, એટલે જ આ સંસાર છે એમ કહીએ તો ખોટું નહીં। અવ્યવસ્થા, અરાજકતા, અંધાધૂંધી એટલે જ છે આપણા જીવન વ્યવહારમાં, દિન પ્રદિનના વ્યવહારમાં, અથવા તો આખા જીવન દરમિયાન કે ઘર બગરમાં, બધામાં જુઓ તો નિયમથી કામ નથી થતું। ઓફિસમાં ક્યાંય પણ, ક્લિનિકમાં ક્યાંય પણ કામ નથી થતું, એટલે કામના ઢગલા ચડે છે અને એમાંથી બધો ઢગ બધું ઠગ કરે છે, બધાને મુશ્કેલીમાં મૂકે છે। તો નિયમથી જો કામ કર્યું હોય તો એ ત્વરાથી થાય છે, જલ્દીથી થાય છે। વળી ધારેલી સિદ્ધિ આપે છે। ધારેલી સિદ્ધિ એટલે આત્મસિદ્ધિની જ વાત છે, અહીંયા બીજું કાંઈ નથી। એક જ વસ્તુ અવધારવાની છે, આત્મા અવધારવાનો છે, આત્મસિદ્ધિ અવધારવાની છે, બાકી કાંઈ નથી। તો જે કાંઈ ધાર્યું કામ હશે, વ્યવહારના કામ હશે, તો પણ નિયમિતતા હશે તો ધારેલી, ઈચ્છેલી, માનેલી સફળતા મળી જાય છે, સિદ્ધિ થઈ જાય છે અને આનંદના કારણરૂપ થઈ જાય છે। કયા આનંદના કારણરૂપ થઈ જાય છે? આત્માના આનંદના કારણરૂપ થઈ જાય છે। પણ વ્યવહારમાં પણ લાગુ પડતી વાત છે કે જે કાંઈ નિયમથી કામ કર્યું હશે, નિયમિતતા બહુ મુખ્ય વાત છે। આહાર વિહારને નિયમિતતા એ પણ એક મોટો નિયમ છે, એ જો આવી ગઈ તો બધી આવી ગઈ। અને તેની સાથે સાથે જે નિયમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર રીતે મૂક્યું છે, તે કે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે, આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે, નિયમ સ્વરૂપ નિયમસાર સ્વરૂપ સદગુરુના ચરણ ધરો ઉરમાય રે। કે સમયસાર સ્વરૂપ થઈ ગયા કૃપાળુદેવ, નિયમસાર સ્વરૂપ પણ થઈ ગયા। કેમ કે નિયમ કહેતા ત્યાં જગત જેના આધારે ટક્યું છે, વિશ્વ વ્યવસ્થા જેના આધારે ટકી છે તે સત,
અને એ સત કહેતા એ નિયમ જ છે, આત્માનું અસ્તિત્વ જ છે. તો સત કહેતા માત્ર આત્મદ્રવ્ય નથી, છેચ્છા દ્રવ્યને સત કહ્યું છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત સત, જેના જેનામાં દ્રવ્ય ગુણ પર્યાય છે, જેનામાં ગુણ પર્યાય છે તે દ્રવ્ય છે, સત છે. અને જે ઉત્પાદ વ્યય પરિણતિ ધ્રુવ પરિણતિ થયા કરે છે તે પણ સત છે. એટલે આ બધું જ લીધું. અને સત અગર તો વેદાંત દર્શન જેને ઋત કહે છે, હિન્દુ ધર્મ જેને ઋત કહે છે, તે ઋત એટલે બીજું કાંઈ નથી, સત સત્ય છે. અને તેના આધારે સમસ્ત જગત વિશ્વ ટકેલું છે. તો સતના આધારે જ ટકેલું છે એમ આપણે કહીએ છીએ. તો અહીંયા નિયમ એટલે સત પણ થાય કે જેટલું સતપૂર્વક કર્યું હશે, સચ્ચાઈથી કર્યું હશે તો એ, અને જીવ સાચો થશે, સમ્યક દૃષ્ટિ થશે, આત્મસિદ્ધિ કરીને પણ જતો રહેશે અને મોક્ષે જશે. અને તે પહેલાં એને આનંદના કારણરૂપ થશે. રોજ રોજનું કામ આપણે તરત જ કર્યું હોય છે તો આપણને પણ ખુશી, સંતોષ, આનંદ, શાંતિના શ્વાસ સાથે ઊંઘીએ છીએ, જમીએ છીએ વગેરે ક્રિયા કરી શકીએ છીએ. નહીંતર હંમેશ બોલીએ છીએ બહુ કામ છે, બહુ કામ છે, ઘણું કામ છે, ઘણું કામ ચડી ગયું છે. આ લગભગ સાંભળવા મળતી વાત, કેમ કે લગભગ આપણે કાલે કરીશું માં માનનારા. જ્યાં જઈએ ત્યાં એ સાંભળવા મળે કાલે કરીશું, અને કાલ કોઈ દિવસ થાય નહીં. સમયની કળા જુદી છે, કાળની કળા જુદી છે. જ્યાં કાલ આવે છે ત્યાં એ આજ પરિણત થઈ જાય છે. ટૂંકમાં જે નિયમિતતા શીખવી છે કે ખરો નિયમ તો એ છે કે અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રહે. ખરેખર તો સમ્યક દર્શન જ્ઞાન ચરણમાં સતત સ્થિતિ રૂપે રહાય તે જ નિયમ છે, તે જ મોક્ષ કહી દીધો છે. અને એ પણ નિયમસારનો સાર અહીંયા જાણે મૂકી દીધો છે. આગળ જઈએ. 12મું વચન છે, જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. જ્ઞાનીઓએ, કોઈ પણ જ્ઞાની, કેવલ જ્ઞાની કે આત્મજ્ઞાની, આત્મજ્ઞાનીથી માંડીને કેવલ જ્ઞાની સુધીનો જે સત્પુરુષાર્થ કરી રહ્યા છે, જેને જેને જેટલા અંશે સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, પ્રાપ્તિ તો જે હોય છે તે આત્મઅનુભવ તો એક સરખો જ હોય છે, પણ જ્ઞાનની તરતમ્યતા પ્રમાણે ફરક હોય છે. તો એ બધાનો આત્મઅનુભવ એક સરખો હોવાથી એમ કહ્યું કે એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. જ્ઞાનીઓએ શું ભેગું કર્યું છે? એકત્ર એટલે એક જગ્યાએ ભેગું કરવું, સંઘરવું. એકત્ર એટલે એક જગ્યાએ. તો એક જગ્યાએ શું ભેગું કર્યું છે અને એને કઈ જગ્યા છે? નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે, એમને વળી કયા ક્ષેત્ર સાથે નિસ્બત છે? તો એમ તો હોય નહીં. તો એક એક કહેતા આત્મા, ત્ર કહેતા સ્થળ, એકત્ર કહેતા એક સ્થળ, એકઠું કરેલું અને એક સમય. તો જ્ઞાનીઓએ જ્યાં જ્યાં ત્ર આવે છે સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર, બધે અર્થ થાય છે કે આ સ્થળે, અત્ર અને આ સમયે, તત્ર તે સ્થળે તે સમયે, સર્વત્ર સર્વ સ્થળે સર્વ સમયે. તો એકત્ર એટલે એક સ્થળે એક સમયે અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. એમણે જે ભેગું કર્યું છે, જ્ઞાન જ ભેગું કર્યું છે, એ અદ્ભુત નિધિ છે. તો કેવલ જ્ઞાન થાય ત્યારે અદ્ભુત નિધિ કહીએ છીએ કે નવ કેવલ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે. કઈ નવ કેવલ લબ્ધિ થાય છે? તો કે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન જે કહીએ છીએ, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય. એમાં ક્ષાયિક વીર્યમાં ભાગ પાડ્યા ક્ષાયિક દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અને જે કાંઈ બાકી રહ્યું તે, એટલે નવ કેવલ જ્ઞાનની લબ્ધિ કઈ છે તે. અદ્ભુત નિધિ કઈ છે એટલે ચક્રવર્તીને નવ નિધાન છે, કેવલ જ્ઞાનીને નવ નિધાન કે નવ લબ્ધિ કઈ છે. તો વચ્ચેનું બધું છે તે નિધિ કહેતા કોષ, અખૂટ ભંડાર, ખજાનો. નિધિ નિશ્ચિત પ્રકારે ધારી રાખે છે તે. તો જ્ઞાન, દર્શન, ચારિત્ર કે કોઈ પણ ગુણ ક્યાં રહે છે, ક્યાં સ્થિતિ કરે છે? એક જ જગ્યાએ, અને તે આત્મામાં, કોઈના પણ આત્મામાં. વળી અદ્ભુત કીધું છે, અત આત્મા શબ્દમાં અત શબ્દ છે, અત ધાતુ છે. અહીંયા અત અદ્ભુત એટલે જે અત થઈને રહે છે. અત હંમેશા ગતિના અર્થમાં આવે. અત એટલે જવું, પ્રગતિ કરવી, ગતિ કરવી. અને જ્યાં જવું આવે ત્યાં જાણવું, આવે જ આવે. એટલે અદ્ભુત કહેતા આત્મા આત્મા થઈને રહે છે એવા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. કંઈક ભોગવવું જ પડે એવું છે. દેહ છે તો, જન્મ મરણ છે તો, કાંઈ ને કાંઈ ભોગ ઉપભોગ થયા જ કરે છે. કોઈને કોઈ વસ્તુ વાત આપણે વાપરીએ છીએ તો જે દ્રવ્ય, વસ્તુ, સ્ત્રી, પુરુષ વગેરે ભોગ ઉપભોગ છે. તો ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષ શું ભેગું કરી ગયા, શું લઈ ગયા, એને શેનો આનંદ છે, એ શું માણે છે? તો કે એમના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. એ થોડા અંશે કે પૂર્ણ અંશે પણ એ અનુભવી રહ્યા છે. પાછું કહ્યું છે એકત્ર કરેલો. આ કૃપાદેવની શૈલી, આ પરમાત્માની શૈલી, આ ભગવાન કે કેટલા શબ્દના અર્થ થાય એકત્ર કરેલા. એટલે આપણે તો સામાન્ય રીતે એકઠા કરેલા કહી દઈએ કે ભેગું કર્યું, એકઠો કર્યું. પણ એકઠું ભેગું શું કર્યું? તો કે એક સ્થળે ને એક સમયે. એટલે એક સ્થળ કહેતા આત્મા, એક ક્ષેત્ર અને એક સમય. તો એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે કાંઈ છે તે પર્યાયમાં થયા કરે છે. દ્રવ્યથી આત્માએ આત્મદ્રવ્યત્વ સંભાળી લીધું, નિજ સ્વરૂપ સંભાળી લીધું. એટલે પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સંભાળીને બેસી ગયો.
એટલે પોતે પોતાના જ્ઞાનમાં રત છે, પોતાના આનંદમાં રત છે, પોતાના સુખનો ઉપભોગ કરે છે. અને આત્મા સિવાય ક્યાંય સુખ નથી. અંતરંગ સુખ એ જ છે, આત્મિક સુખ એ જ છે, શ્રેયિક સુખ, મોક્ષ સુખ જે કયો તે જ છે, એનો ઉપભોગ કરે છે. તો કે એ આપણને અહીંયા આજ્ઞા આપી દીધી, આશીર્વાદ આપી દીધો કે જ્ઞાનીઓએ જે ભેગું કર્યું, જે સ્વરૂપ ભોગવે છે, જે સ્વસ્વરૂપમાં નિજાનંદની મસ્તીમાં છે, તમે પણ તે અદ્ભુત નિધિના ઉપભોગી થાવ. તમે પણ તે લ્યો, માણો અને જ્ઞાની પાસેથી, ભગવાન પાસેથી ભાગ પડાવી જઈએ તો આપણે ભક્ત કહેવાઈએ, અને તો જ સાચો ભાગ પડાવ્યો કહેવાય. કૃપાદેવે એકત્ર લખીને હદ કરી દીધી હોય એમ લાગે આપણને, કે એક સ્થળ અને એક સમય. એક સમયનું જ્ઞાન તો ક્યારે થાય? એક પરમાણુ, એક પ્રદેશ, એક સમય, કેવલ જ્ઞાન થાય ત્યારે. પણ તે પહેલાં પણ જે કંઈ થાય છે તે સમ્યક દર્શન, કેવલ જ્ઞાન થાય છે કે જાય છે, આવે છે કે પડી જાય છે, એક પળમાં, એક સમયમાં જ થાય છે. એટલે જે કાંઈ કિંમત મહત્તા છે તે એક સમયની અને પળની જ છે. એટલે ત્યાં એમણે ભેગું કર્યું છે અને તેની વાત મૂકી છે. 13મું વચન છે, સ્ત્રી જાતિમાં જેટલું માયા કપટ છે તેટલું બોળપણું પણ છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણ જાતિ કહેવાય. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ પણ જાતિ કહેવાય. અને આપણે જે વાણિયા, બ્રાહ્મણ, બ્રાહ્મણ, લોહાણા, પટેલથી માંડીને જે કંઈ જાતિ કહીએ છીએ, જ્ઞાતિ કહીએ છીએ, એ પણ જાતિ કહેવાય. જ્યારે જાતિ શબ્દ આવે ત્યારે બધો વિચાર કરવો કે અહીંયા કયું બેસે છે. તો અહીંયા ભગવાને સ્ત્રી, પુરુષ, નપુંસક એ રીતે મૂક્યું છે, એ જ જાતિ મૂકી છે. એમાં સ્ત્રી જાતિ છે, સ્ત્રી પર્યાય છે તેની વાત છે. દ્રવ્ય દૃષ્ટિથી વાત નથી, પર્યાય દૃષ્ટિથી વાત છે. કે જેટલું એનામાં માયા કપટ છે એ નિર્વિવાદ છે, કે એમાં જેટલી રુજુતા છે, એની કોમળતા છે, એની નરમાશ છે, માર્દવતા છે, મૃદુતા છે, એવી જ રીતે એની સાથે માયા બેન પણ ભેગી જ છે. સ્ત્રી કહેતા જ નાની પુરુષોએ કીધું છે કે એનામાં માયા કપટ હોય જ હોય, કરે જ કરે. 19મા તીર્થંકર દેવ મલ્લિનાથ ભગવાન, તો એમને પણ પૂર્વભવમાં પોતે અને પોતાના 6 મિત્ર, એ સાથે 7 મિત્રોએ, અગર તો 6 મિત્રો, ઘણું કરીને 7 મિત્રો, એ 6 અને પોતે, અને બધાએ સાથે તપશ્ચર્યા કરી. એ કરતાં કરતાં પોતે હંમેશા છુપાવ્યું. થોડીક વધારે કરે, થોડીક વેલ્યુ શરૂ કરી દે, પણ પોતે કહે નહીં, ઢંઢેરો ન હોય પણ પૂછે તો પણ કંઈક માયા કપટપૂર્વકનો આચાર વ્યવહાર અને છુપાવ્યું. એ વધુ તપશ્ચર્યા કરીને વધુ આગળ જાવ એમ માનીને એમણે છુપાવ્યું. તો તીર્થંકર દેવ જેવું તીર્થંકર દેવ થયા, તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું, પણ એમને સ્ત્રી પર્યાય આવી. અને તે મલ્લિનાથ ભગવાનનો દૃષ્ટાંત માયા કપટ માટે સવિશેષ વિખ્યાત છે. બીજા નથી કરતા એમ નથી, પુરુષો પણ કરે છે, પણ અહીંયા કહ્યું છે એટલે અપેક્ષા એ વિચારવાનું છે કે એનામાં જેટલું છે, અને સાચી વાત છે કે એનામાં માયા કપટ છે, અને એના આધારે જ, એ મુખ્ય કારણે જ એને સ્ત્રી પર્યાયમાં જવું પડે છે. આગલા ભાવમાં કાંઈક જરૂર કર્યું છે, હકીકત છે. બીજું એક વિચાર આવે કે સ્ત્રી કહી દીધું છે એટલે કદાચ કોઈ પણ સ્ત્રી જાતિને લાગવું પડે, એટલે ક્યાંય પણ રહેતા હોય, પછી દેવલોકમાં હોય તો દેવાંગનાને પણ લાગવું પડે. નરકના જીવોમાં તો સ્ત્રી પુરુષ એવો ભેદ નથી, નપુંસક જ છે. એટલે દેવ દેવાંગના તિર્યંશ, તિર્યંશિણી, તિર્યંશને આમ પણ કોઈ પણ પશુ, પંખી, ઝાડપાનને માયા વધારે. 4 કષાયમાં ક્રોધમાન માયાલોકમાં સૌથી વધારે તિર્યંશને માયા. એના કારણે તો એમને ઊભા અવતાર નથી, પણ પશુ પંખી આડા અવતાર દેખાય છે. ગાય, કૂતરો, કંઈ પણ કાગડા, પોપટ, જે કાંઈ જોઈએ તો એ માણસની જેમ, મનુષ્ય, મનુષ્યાણીની જેમ સીધા નથી, ઊભા છે, આડા છે. તો એનું સ્ટ્રક્ચર જ એવું છે. એ આડાઈને કારણે, માયાને કારણે તિર્યંશ એટલે તિર્યક, વચ્ચેથી આમ લીટી પડતી હોય, આડું, ઊભું નહીં, સીધું નહીં, પણ આડું એવો અવતાર છે. તો એ પણ કહી દીધું કે તેને પણ માયા છે. એટલે બધાને લઈ લીધા છે, તેમાં માયા છે નહીં, ના નહીં, પણ સાથે સાથે એમ કહી દીધું કે તેટલું ભોળ પણ છે. જો ન હોત તો પછી સ્ત્રીની પૂજા પણ ન થતી હોત. યત્ર યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર તત્ર રમંતે દેવતા. જ્યાં જ્યાં નારીની, સ્ત્રીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવો પણ રમવા આવે છે, દેવો પણ આવી જાય છે. તો તે શું સૂચવે છે? તીર્થંકર દેવ વગેરેને પણ માતા હતા, તો એ સ્ત્રી પર્યાય જ છે, તેમાંથી જ જન્મ થયો. એટલે જેટલું પ્લસ છે એટલું માઇનસ છે, જેટલું માઇનસ છે એટલું પ્લસ છે, દરેકમાં તે હોવાનું અહીંયા આ મૂક્યું છે. એટલે આપણે અપેક્ષા લઈએ છીએ કે ભલે માયા કપટ હોય પણ સાથે ભોળપણું પણ છે. ભર્તૃહરિજીએ પણ સ્ત્રીના માયા કપટ વિશે લખવામાં, નિંદા કરવામાં કંઈ બાકી રાખી નથી, કેમ કે સ્વાનુભવ એવો થયો હતો. એટલે પછી એમાં છે એ બરોબર છે, સાથે ભોળપણું પણ છે. કેવી રીતે ભોળપણું છે? ભોળાશું તો કે આ જમાનામાં એવું તો દેખાતું નથી, તો કે ભોળપણ એટલે થોડા વાળિયા વળે, મનાવો તો માની જાય, કીએ તેમ કરે, વગેરે વગેરે. આજ્ઞામાં રહીએ, કહ્યું માને, કહ્યું કરે, દીકરીને ગાય દોરે ત્યાં જાય, એના જેવું એમનામાં ભોળપણ પણ છે. એ માની જાય છે
એ કોઈની વાતમાં આવી જાય છે અને પછી સ્વીકાર કરી લે છે, એટલે અંશે સરળતા ત્યાં રહેલી છે. એક બાજુથી માયા કપટ એટલે જરાય સરળતા નહીં, અને બીજી બાજુથી બોળપણું એટલે પાછી કોમળતા અથવા તો રુજુતા અથવા તો જે કંઈ ભદ્રિકતા કે બધું છે એને કારણે એ માની જાય છે. 14મું વચન છે, પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. ગઈકાલે આવી ગયું છે છતાં લઈએ, પઠન વાંચ્યા કરવું, પાઠ મોઢે કર્યા કરવો, મુખપાઠ કરવા કરવું, કંઠસ્થ કર્યા કરવું, બોલબોલ કર્યા કરવું, પોપટિયું જ્ઞાન એના કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. ભલે થોડુંક જ આવડે, થોડુંક જ સમજ્યા હોય, એક જ પત્ર, એક જ લીટી, એક જ પાન, પણ મનન કર્યા વિના કંઈ નથી. મનન કરે તો જ એ ઊભું રહે, પકડાય કે છાપ બેસે છે, બાકી સ્ટેમ્પિંગ લાગતું નથી, થતું નથી. એટલે આત્માનો ઉપયોગ એમાં લઈ જવા જેવો છે. વિચાર મનન ઉપર ઘણો ભાર મૂક્યો છે, અને વળી ભાર મૂકીને કહે છે બહુ લક્ષ આપજો. સાવધાનીપૂર્વક કરજો, એકાગ્રતાથી કરજો, ધ્યાન રાખીને કરજો, કાળજી રાખીને કરજો, નિરાંતથી કરજો. 15મું વચન છે, મહાપુરુષોના આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. મહાપુરુષ કોણ? તો કે મહત્પુરુષ, મહાન પુરુષ, મહાત્મા, અને અહીંયા કૃપાદેવને કેવું છે તે સત્પુરુષો. લૌકિક ભાષામાં જે સંત શબ્દ સસ્તો થઈ ચાલ્યો છે તે પણ ખરા, પણ ખરેખર તો સંત જેને કહીએ છીએ તેને સત પ્રાપ્ત કર્યું હોય તો જ સંત કહેવાય, પામેલા હોય તો જ કહેવાય, આત્મજ્ઞાન હોય તો જ કહેવાય. બાકી જેને તેને, દરેક ગામમાં કોઈને કોઈ સંત હોય તેમ હોઈ શકતું નથી, દરેક ગામમાં ગુરુ હોઈ શકતા નથી. એટલે એમ સંત કીધે ચાલે નહીં, એમ દરેકને મહાપુરુષ કહીએ તો પણ ચાલે નહીં. આપણે સાર્કેસ્ટિક સેન્સમાં કહીએ, પધારો પધારો મહાનુભાવ, પધારો પધારો મહાત્મા, એ કહીએ છીએ. કેમ કે મુમુક્ષુ છે તો મહાત્મા છે, ઊંચો આત્મા છે, રૂઢો જીવ છે, મોટા આત્મા છે, ક્યારેક મોક્ષે જશે. અને ભવ્ય જીવ કહીએ છીએ તેવી રીતે મહાત્મા કહીએ એ જુદી વાત થઈ. પણ જ્યારે બધાને મહાત્મા કહીએ અને કોઈક વિશિષ્ટ પુરુષને કહીએ એમાં મોટો ફરક છે. તો અહીંયા મહાપુરુષ કહેતા સત્પુરુષ હોય એવું લાગે છે. એના આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. એમ કેમ કહ્યું હશે? સત્પુરુષના ચરિત્ર જોવાની તો વાત હોય જ, તો જ આપણો ઉપયોગ તેમાં જોડાય. તો અહીંયા આચરણ એટલે એ જે કાંઈ કરે છે એનું જે ચારિત્ર છે તેના કરતાં પણ વધારે સારું, શું વધારે પરીક્ષા છે કીધું. એટલે આચરણની પરીક્ષા તો હોય જ, પણ અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. એટલે કે એ અઘરી કે કસોટી છે, એ વધારે આકરી પરીક્ષા છે. બે પરીક્ષા હોય, આચરણ અને અંતઃકરણ, બેની પરીક્ષા આપણે લેવાની હોય કે આપવાની હોય, આપણે લેવાની છે. અહીંયા આપણને એ સૂચન છે, તો આપણે લેવાની હોય તો આપણે શું કરીએ? તો કે આચરણ અઘરું કે અંતઃકરણ ઓળખવું અઘરું? તો કે આચરણ તો દેખાય જે કરે છે તે, અંતઃકરણ અંદરનું સાધન થયું, અંતરંગ પરિણતિ થઈ, એમનો ઉપયોગ, એમનું મન, આત્માનો ઉપયોગ ક્યાં છે એ ખબર પડતી નથી. એ જો ખબર પડે તો એ અઘરી પરીક્ષા છે ને એમાં પાસ થઈ ગયા. એ કડક પેપર છે એમ કેવું છે. કેમ કે બાહ્ય આચરણ તો દેખાય, બાહ્ય ત્યાગ દેખાય, બાહ્ય તપ દેખાય, બાહ્ય સંયમ દેખાય, અને દેખીતા પણ બધા એને ગુરુ સંત મહાત્મા કેવડાવતા હોય, કહેતા હોય, એટલે આપણે કદાચ સમજી શકીએ કે કંઈ લાગે છે તો ખરું, બાહ્ય દેખાવતી ઓળખાય. પણ એ કરતાં વધારે પરીક્ષા કઈ છે? તો કે એમનું અંતઃકરણ, યાને કે એમનો અસંગ ઉપયોગ છે, એમની દેહાધ્યાસ મુક્તિ છે, એમની વાણીમાં દેહાધ્યાસ રહિતતા છે. વાણીનો વિલાસ નથી, પણ એ આત્માના પ્રદેશથી સ્પર્શીને આવતી વાણી વગેરેની પરીક્ષા, અને એ પરીક્ષા નથી કરી શક્યા એટલે તો આપણી અથડામણ કે પરિભ્રમણ છે. એ પૂર્વકાળમાં પણ સદગુરુ કે સત્પુરુષનું આચરણ અંતઃકરણની પરીક્ષામાં ફેઇલ ગયા છીએ અથવા તો પાસ થઈ શક્યા નથી, એ હકીકત છે. એ પરીક્ષા કરતાં આવડી નથી, એટલે કાં તો ખોટી પરીક્ષા કરી, પરીક્ષા સાચી કરવા ગયા, પરીક્ષક થવા ગયા, પોતાની પાત્રતા નથી એટલે પોતે જ આડેધડ કહી દીધું. બીજાને જેમ પરીક્ષક આજકાલ માર્ક્સ આપવાનું કહી દે છે, ક્વેશ્ચન પેપર પોતે જોતા નથી પણ થોડા પૈસા આપી દઈશ બીજાને કે આટલું જોઈ દેજો, એ કેવું જોવે, એ કેવી પરીક્ષા કરે? લગભગ આપણે આવો ઘાટ પરમાર્થમાં કર્યો છે કે સદગુરુને અસદગુરુ કયા, અસદગુરુને સદગુરુ કયા, સુગુરુને કુગુરુ કયા, કુગુરુને સુગુરુ, ધર્મને અધર્મ, અધર્મને ધર્મ, આપણી વ્યાખ્યા જ જુદી. આપણને એમ થાય કે આને આત્માનું ઓળખાણ, સ્વપ્નમાં ભગવાન આવ્યા તો એને આત્માનું ઓળખાણ, એમ નથી. વસ્તુ સ્થિતિ તદ્દન જુદી છે. આપણે ઘણીવાર આ વાત થાય છે એટલે વધારે કહેવાનું મન થતું નથી, પણ અહીંયા અંતઃકરણ એટલે મન, અને મન એટલે બીજું કાંઈ નહીં. સત્પુરુષનું મન ક્યાં હોય? તો કે આત્માના ઉપયોગમાં હોય.
એનો અંતર્મુખ ઉપયોગ જ હોય. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે એને તો આપણે મહત્પુરુષને સત્પુરુષ કહીએ છીએ, એટલે વધારે કાંઈ કહ્યું જાય એમ નથી. તો કે તેમનો ઉપયોગ અસંગ છે, નિર્મળ છે, રાગ દ્વેષ રહિત છે, અને તેના પ્રત્યે આપણો લક્ષ જાય તો આપણને તે મહત્પુરુષનું આચરણ પણ સમજાય, આચરણ સમજાય સાથે સાથે અંતઃકરણ પણ સમજાય. ઉત્તર રામચરિત લખનારા ભવભૂતિ નામના સુપ્રસિદ્ધ વિદ્વાન કવિ જે કયો તે સંસ્કૃત સાહિત્યમાં, એમણે શું લખ્યું, આખું રામાયણ જ લખ્યું ઉત્તર રામચરિત, જેમ વાલ્મીકીએ લખ્યું તેમ. તો એમણે ઉત્તર રામચરિતમાં મૂક્યું છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણમ ચેતાંશી કોનું વિઘ્નાતું અર્હતી. વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ એવા સત્પુરુષોના અંતઃકરણને વાંચી શકવા, એમના મનને વાંચી શકવા, ઓળખી શકવા કોણ સમર્થ છે? કોઈ વિરલા જ સમર્થ છે. યથાર્થ ઓળખાણ થાય તો તે પણ કૃપાળુદેવ જ થાય. કૃપાળુદેવનું ઓળખાણ થાય, યથાર્થ ઓળખાણ થાય, તેવો જ જ્ઞાની થાય, તેવા જ પરમાત્મા થાય, તેવા જ ભગવાન થાય. જે જેવા છે તેના જેવા તે થાય, સીધી સાદી વાત છે, સીધું સાદું ગણિત છે, પણ એવા કોઈક વિરલા જ થાય છે. આગળ જઈએ, સોળમું વચન છે, વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. વચન સપ્તશતી, સંસ્કૃત સાહિત્યનો નિયમ સાત સપ્ત સાત શતી સો, સાત ગુણ્યા સો એટલે 700, અને વચન એટલે 700 મહાનીતિ, જે પત્રાંક 19માં આપણે વિચારી નિરાંતે વિચારી તે પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. એ ફરી ફરી યાદ રાખવા જેવું છે. આ મહાનીતિનું આટલું મહાત્મ્ય કૃપાળુદેવે ગાયું, પોતે લખ્યું છે, વળી અહીંયા 21માં પત્રમાં વચન સપ્ત વિશે લખી દીધું. શું કામ? તો કે 700 મહાનીતિ વિશે વિચાર્યું ત્યારે, મહાન નીતિ શાસ્ત્ર છે, મનુસ્મૃતિ, અગર તો બીજી કેટલીક શ્રુતિ, અગર શુક્રાચાર્યની નીતિ, અગર ચાણક્યની મહાનીતિ, અગર બીજા કોઈ નીતિશાસ્ત્ર, આ બધા જ નીતિશાસ્ત્રનો સરવાળો કરીએ અને વળી જીનાગમના આશ્રય કરીએ તો તે પરમ કૃપાળુદેવનું મહાનીતિશાસ્ત્ર છે. એ 700 મહાનીતિ ખરેખર સત્શાસ્ત્ર જેવું છે, અને તે વખતે એક જ દિવસમાં લખી નાખી છે કે 100-200 જણાને ભણાવવા જેવું છે, ભેગું કરવા જેવું છે, એમને સદવિચારણા કે સદબોધ આપવા જેવો છે એટલે લખી નાખી છે. તો એ 700 મહાનીતિનું ઘણું સામર્થ્ય છે. આપણને અત્યારે અત્યારે સાંપ્રત કાળમાં એમ લાગે કે આ કેટલે અંશે યોગ્ય, પણ અત્યારે પણ એટલું જ યોગ્ય છે. એમાં ગૃહસ્થના લક્ષણ આવી જાય, મુમુક્ષુના લક્ષણ આવી જાય, મુનિના લક્ષણ આવી જાય, બ્રહ્મચારીના લક્ષણ આવી જાય, ગુરુ શિષ્ય કેમ રહેવું તે આવી જાય, સ્ત્રી પુરુષે કેમ રહેવું આવી જાય, લગ્ન કરે તો કોની સાથે કરે, કેવા પાત્ર સાથે કરે, એ પણ બધી સૂચના સલાહ આપી દીધી છે. એટલે આમ જુઓ તો 700 મહાનીતિમાં ઘણું આવી ગયું છે. નિરાતે સમાજ વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે, કેવા કપડાં પહેરવાને કેવા કપડાં ન પહેરવા એના સૂચન પણ કૃપાળુદેવને ઠીક લાગ્યું છે. આ બદલાતા સમાજ સામે આપણને ખરેખર વિવાદાંડી રૂપ લાગે, માર્ગદર્શક લાગે છે. તો એ 700 મહાનીતિ છે, એમાં બધું જ આવી ગયું. અને એનું પહેલું જ વચન વિચારો તો, સત્ય પણ કરુણામય બોલવું. શરૂઆત જ કરી છે સતથી, બીજા સેનાઈથી નથી. ષટખંડાગમ ધવલા ટીકાની શરૂઆતમાં 16 ભાગમાં આખું તત્વજ્ઞાન આત્માની વાત રહેલી છે. તેમાં પણ તેમણે એમ જ મૂક્યું કે સત્પદ પ્રરૂપણા, પહેલું શું, પહેલું વચન. આ ડિક્શનરી કે ડિરેક્ટરી કે ભગવદ્ ગોમંડલ કોષની જેમ ષટખંડાગમ ધવલા ટીકા એટલે 16 વોલ્યુમ, 16 વચનામૃત કયો અથવા એથી વધારે કયો તો ખોટું નથી. અને એમાં પણ પહેલા ભાગનું પહેલું વચન, પહેલો વિભાગ તો કે સત્પદ પ્રરૂપણા, એટલે સતની જ વાત છે, બીજી કોની વાત છે? જે આત્માનું અસ્તિત્વ છે, દ્રવ્ય છે, જળ કે ચેતન, બે જ દ્રવ્ય મુખ્ય છે ને એની વાત મૂકી છે. અહીંયા પણ સતની વાત લીધી, સાથે સત્ય અને સત પ્રત્યે લઈ જાય તે સત્ય, અને પછી કરુણામય બોલવું, કે બોલવું એવું કે જેથી વચન નયનના દોષ ઓછા થાય. ખરેખર વચન નયનના દોષ જ થતા હોય છે. તુજ વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમ નહીં, એ પ્રભુમાં ગાઈએ છીએ. તે તો વચન પણ કરુણામય બોલવું, કોઈને અંતઃકરણ દુભાય નહીં એવું કોમળતા ભર્યું, વાણીના 10 દુર્ભાષાના જે ભેદ કીધા છે તે બધા જ વિચારીને, અને જેટલા સત્ય અસત્યના પ્રકાર કયા છે તે બધા જ વિચારીને બોલવા જેવું છે. તો આ તો એક જ વચનની વાત થઈ, બાકી તો કીધી જાય એમ નથી. તો ભૂલી જવા જેવું નથી, આગલું ભણતા જઈએ પછી જેમ જેમ પાછલું ભૂલતા જઈએ એટલે આગળ આગળ ભણવામાં તેમ નથી કરવાનું, પણ બરોબર યાદ રાખવાનું છે, એટલે ત્યાં લક્ષ્ય કરાયું છે. ષટ દર્શનની વાત પણ 700 મહાનીતિમાં મૂકી છે. ગઈકાલે વિચારેલું હતું 10 વચન, જોકે ગઈકાલે તો માત્ર બોલી ગયા. તો કે આ બધા દર્શન એકાંતવાદ છે,
અને તેના ઉપરથી તે વિચારીને એને સ્થાન આપો, પણ અનેકાંતમાં લઈ જાઓ. અનેકાંત શબ્દમાં એકાંત તો આવી જ ગયો. એવી રીતે જે વિશાળ દૃષ્ટિથી મૂક્યું છે તે પણ 700 મહાનીતિ છે. આગળ જઈએ. 17મું વચન છે, મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સત્પુરુષના સમાગમમાં રહો, આહાર વિહાર આદિમાં અલુપ્ત અને નિયમિત રહો, સત્શાસ્ત્રનું મનન કરો, ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો. ઉપકાર બુદ્ધિ શું ને મહાત્મા શું? હમણાં જ વાત થઈ કે મહાત્મા એટલે એ કરતો સત્પુરુષ. માનો કે સતની પ્રાપ્તિ નથી હજી, તો એવા મહાત્મા છે તો તેના પ્રત્યે ઉપકાર બુદ્ધિ રાખો. હંમેશા જીવને અપકાર બુદ્ધિ વેદાઈ જાય છે. જેનો જેનો જેટલો ઉપકાર છે તે ભૂલી જવાય છે. મોટે ભાગે ઉપકાર પર અપકાર કરનારા જ હોય છે. ઉપકાર ઓળવી જનારા હોય છે, ઉપકાર ખાઈ જનારા હોય છે, કોળીઓ કરીને ખાઈ જાય છે. એટલે એવું કરવા જેવું નથી. જમાનાના ખાધેલ એને જ કહેવાય છે જે ઉપકાર ઓળવી જાય છે, પણ તેવું કરવા જેવું નથી. ઉપકાર બુદ્ધિ રાખવાની છે. તો સાચો જમાનો જોયો છે, સાચી દુનિયા, સાચી દિવાળી, જાજી હોળી જોઈ કહેવાય કે જે આવું કરી શકે. તો ઉપકાર બુદ્ધિ રાખવાની વાત થઈ. આપણને અહો અહો શ્રી સદગુરુમાં પણ આપણને પછી ઉપકાર બુદ્ધિ આવડે કે નહીં, ગાતા બોલતા, એટલે કૃપાદેવે મહત કૃપા કરી અને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સત્શિષ્યને બોધબીજની પ્રાપ્તિ, પછી એના મુખે એ વોટ ઓફ થેન્ક્સ નથી તો બીજું શું છે, એમ એપ્રિશિએશન છે. ઉપકાર બુદ્ધિથી અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર. એ પાછું એમાં ઓછું લાગ્યું તો આગળ મૂક્યું, ષટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, મહેનથ કે તરવારવત, એ ઉપકાર આપ. એ ઉપકાર બુદ્ધિ રાખો કે જો ખરેખર ક્યાંકથી પામ્યા અથવા તો મહાત્મા થવું છે તો ઉપકારની બુદ્ધિ રાખો. એટલે બીજા ઉપર પણ ઉપકાર કરો અને જેણે ઉપકાર કર્યો છે તેના પ્રત્યે અપકાર ન કરતા ઉપકાર કરો. જુઓ, મોક્ષશાસ્ત્રના 10 અધ્યાય એટલે તત્વાર્થ સૂત્રના માં બરાબર વચ્ચે 5મો અધ્યાય, એમાંનું એક સૂત્ર તે પરસ્પર ઉપગ્રહો જીવાનામ. એ પરસ્પર ઉપગ્રહ એટલે શું? સેટેલાઇટ થોડું છે. તો કે પરસ્પર ઉપકાર કરવાનો છે, ગુરુથી શિષ્યને છે, શિષ્યથી ગુરુને છે. તો એ ઉપકાર એક વ્યક્તિથી બીજી વ્યક્તિને છે, બીજી વ્યક્તિથી પહેલી વ્યક્તિને છે. એ ઉપકાર બુદ્ધિ એ રાખવાની વાત કરી. સત્પુરુષના સમાગમમાં રહો. જો સત્પુરુષ મળે, પ્રત્યક્ષ દેહે મળે તો તેમ, એનું ઓળખાણ પડે તો તેમ, તો એના સત્સંગ કે સત્સમાગમમાં રહેવું. કેમ? તો કે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ. અને જો પ્રત્યક્ષના ઓળખાણમાં ગફલત થાય તો જેટલું ચડ્યાતા ત્યાંથી પણ ખીણમાં પડી જવાનું થાય, અને એ મોટે ભાગે એમ જ થતું ચાલ્યું છે. એટલે સત્પુરુષ પ્રત્યક્ષ દેહે હોય યા ન હોય, આપણને તો પરોક્ષ દેહે હોય, પણ વાણીથી પ્રત્યક્ષ એવા પરમ કૃપાળુદેવ એના વચનમાં, એના સાનિધ્યમાં, એનું જે કાંઈ છે તેમાં રહીએ તો એ સત્પુરુષના સમાગમમાં રહેવા જેવું છે. ભૂલ થાપ હવે કરવા ખાવા જેવું નથી. માટે જે વ્યક્તિ યાદ આવે, જે વ્યક્તિનો પત્ર આવે, જે વ્યક્તિનો ફોન આવે, અવાજ સાંભળીએ અને આપણને તાદૃશ થઈ જાય છે, એ પ્રત્યક્ષ થઈ જાય છે, તો પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ હોય જ, થાય જ. સત્પુરુષો પ્રત્યક્ષ જ છે, કેમ કે આત્મા જેણે પ્રાપ્ત કર્યો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ છે. એટલે તેવા પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમમાં રહો. આપણે તો અહીંયા કૃપાળુદેવના સાનિધ્યમાં વચનમાં છીએ. આહાર વિહાર આદિમાં અલુપ્ત રહો. જીવ લબ્ધાઈ જાય છે, લોભાઈ જાય છે. છેક 10મા ગુણસ્થાન કે લોભનો ઉદય થાય ને પડી જાય, 10 પૂર્વનો પાઠી પણ જો પડી જાય કે લોભનો ઉદય થાય, 11મે ગુણસ્થાન કે લોભનો ઉદય થાય ને પડી જાય, તો પછી બીજાના શું ભાર છે? હજુ દશા તો થઈ નથી. તો એ આહાર વિહારમાં લોભાઈ જાય છે, લબ્ધાઈ જાય છે, ચગદાઈ જાય છે, એમાં જ ગારોમાં પડી જાય છે. ચોમાસાનો ગારો તો કાંઈ નથી, માટી પાણીનો ગારો કાંઈ નથી, પણ જે ગાર કહે છે, રસગારો, શાતાગારો અને રિદ્ધિગારો, તો એમાં એ પડી જાય છે. એ કયો? તો કે આહાર રસગારોમાં પડી જાય છે. કાંઈ નહીં ને તુચ્છ વસ્તુ, જમવાની વસ્તુ, ખાવા પીવાની વસ્તુ, મેરુ પર્વત જેટલા ઢગલા થાય એટલું ખાધું પીધું, આ ભવમાં આટલા વર્ષમાં પણ કેટલું અને કેવું મજાનું ખાધું પીધું, છતાં જીવને આહાર સંજ્ઞામાં હજી ઓતપ્રોત છે. એટલે આહારનો એને ઘણી કિંમત લાગે છે. બીજું વિહાર, અને એમાં લોભાઈ જાય છે. જરૂરિયાત પૂરતું જોઈએ એની ના નથી, અને વિહાર,
કોઈ પણ જાતનો ચર્યા છે તે વિહાર છે, માત્ર ચાલચાલ કરવું તે નથી, કાંઈ પણ વિશેષ પ્રકારે ક્રિયા કરવી તે વિહાર છે. એની ચાલચલગત રહેણી કરણી એટલે કે આહારની અને નિહારની બે સિવાયની વાત જે કંઈ છે, ખાવું પીવું પછી ઉઠવું બેસવું હરવું ફરવું વાંચવું ભણવું કમાવું બધું તો એ વિહારમાં જાય, એમાં પણ એને અલુપ્ત અને નિયમિત રહેવું. ફરીથી નિયમિતતા ઉપર ભાર આવ્યો અને એમાં લોભાઈ જવું નહીં, ખેંચાઈ જવું નહીં. સત્શાસ્ત્રનું મનન કરો. આહાર વિહાર આદિમાં જ ઘણા બધાનો સમય, ઘણો બધો સમય જતો રહેતો હોય છે, એટલે તેમાંથી પણ કંઈક ઓછી જરૂરિયાત તો વધુ સમય મળે, નિવૃત્તિનો સમય મળે. નિવૃત્તિનો સમય મળે તો કંઈક ધર્મ ધ્યાન ભક્તિ અર્થે એ સદવ્યય કરી શકે, સદુપયોગ કરી શકે. સત્શાસ્ત્રનું મનન કરો. હવે એમ થયું કે ભગવાને કે આટલું આટલું કરવું છે એટલે શાસ્ત્ર તો વાંચતો થયો જ હશે, એટલે કે સત્શાસ્ત્ર વાંચવા જેમાંથી વૈરાગ્ય ઉપશમ વધે એવા શાસ્ત્રનું વાંચન રાખવા જેવું છે. બધું લોકનું વર્ણન વગેરે શાસ્ત્રોનું એટલું મનન કરવા જેવું નથી. સામાન્ય સમજ આવી જાય, આપણી દૃષ્ટિ વિશાળ વ્યાપક થઈ જાય કે આટલું બધું 14 રાજલોકનું સ્વરૂપ છે, જીન ભગવંતનું જ્ઞાન કેવું છે કે કેવી પ્રરૂપણા કરી છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ વ્યક્તિ વાત કોઈ જીવ બાકાત નહીં, કોઈ જીવની પરિણતિ બાકાત નથી. તો પછી એવા શાસ્ત્રો અને એમાંથી આપણી દૃષ્ટિ વિશાળ થઈને તરત એમ થાય કે કેવી રીતે પમાય, તો તરત જ વૈરાગ્ય અને ઉપશમ બે મૂળિયા છે. એટલે વૈરાગ્ય ઉપશમ વધે અથવા તો આવે એવા શાસ્ત્રો વાંચવા અને પછી એનું મનન કરવું. કે ખરેખર દ્રવ્યનો યોગ પણ વાંચવાનો છે, પણ દ્રવ્ય એટલે કોઈ ત્રીજા બીજાની વાત નથી, આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્યને સમજવા માટે અન્ય દ્રવ્યની વાત કરીએ છીએ અને આપણે વિચારીએ છીએ, પણ પછી મનન કરીને આત્માના ઉપયોગમાં જવાનું છે. મનન એ જ છે કે હરી ફરીને મારે શું કરવાનું છે, આત્માનું કલ્યાણ આત્માનો મોક્ષ કેવી રીતે થાય, તો એ સત્શાસ્ત્રનું મનન કર્યું કહેવાય. અને એના અનુસંધાનમાં એક જવાબ આપ્યો કે ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. જોવું તો ઊંચે જ, નીચું જોઈને ચાલવું, પણ આપણો લક્ષ્ય તો ઉપર જ છે. ઉપર શું આવ્યું, એક્સક્યુઝ મી, સિદ્ધશિલા મોક્ષ. તો કે અહીંયા લક્ષ્ય નીચું નથી, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, એ કવિતામાં આપણે ભણતા. તો કે આપણું ઝોણ, આપણી દૃષ્ટિ, નજર ભલે નીચી હોય, નીચે જોઈને ચાલતા હોય, પણ ઊંચી છે. અમારું લક્ષ્ય, અમારો ગોલ, અમારું ધ્યેય ઘણું ઊંચું છે. અને 100માંથી 100 માર્ક્સ લેવાનું છે, મોક્ષે જવાનું, આ ભવે આ દેહે જ જવું છે, પણ આ ભવે ન જઈ શકાય. 100માંથી 100 માર્ક્સ ન આવે તો થોડાક તો આવશે. તો કે માત્ર પાસ થવું છે એવું નથી, 35 પાસ કે 50 પાસ, હવે તો સ્ટેન્ડર્ડ વધતા ચાલ્યા છે. જેમ જેમ વધારે વધારે ભણતા જઈએ તેમ 70 પાસ ને 75 પાસ, 80 પાસ, અને કેટલીક વખત 90 પણ ફેલ જોઈતું, એડમિશન મળે નહીં તો ફેલ બરોબર જ છે એમ જોવા જાવ તો આપણે ઊંચી શ્રેણીનો લક્ષ્ય કે એકમાત્ર આત્મ માટે કરવું છે, આત્મહિતાર્થે કરવું છે, આત્માર્થે કરવું છે. કેમ? આત્માને મોક્ષ પમાડવો છે, આત્માને દેહથી છૂટો કરવો છે, હવે કોઈ દિવસ દેહ ન લેવો પડે એવું કરવું છે. માટે કાયા નહીં જોઈએ, કર્મ નહીં જોઈએ, કશાય નહીં જોઈએ. તો જોઈએ શું? તો કે જવું છે તો ખરું, તો આત્મા અને દેહ ન હોય અને કર્મ ન હોય ને કશાય નહીં, ચાલો નહીં આપીએ, નહીં પીરસીએ, તો ક્યાં જાય આત્મા? એ તો ખરો છે, એ તો અજર અમર અવિનાશી, એટલે સીધો સીધો શિલામાં જ જાય, કે સીધો થઈ જાય તો સિદ્ધ શિલામાં જ છે. એટલે આપણી શ્રેણી ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. હંમેશા જે કોઈ જીવ છેલ્લે સિદ્ધ થાય છે ત્યારે બે શ્રેણી હોય, ઋજુ અને વક્ર, તો એ સીધી શ્રેણીમાં અને ઊંચી શ્રેણીમાં જ જાય છે. ઊંચી શ્રેણીમાં તો બંને જાય છે, સંસારમાં પરિભ્રમણ કરનારો જીવ અગર તો સિદ્ધમાં જનારો જીવ, કેમ કે એરંડાના બીજની માફક ઉછળે છે અને તરત જ આત્મા, એનો સ્વભાવ જ છે કે પહેલાં ઉછળે ને પછી ઊંચે જાય. જે એક સિદ્ધશિલા સુધી પણ ભટકાઈ શકે આત્માની અનંત શક્તિ છે. શરીર અહીં પડ્યું રહે એનો અંત્યષ્ટિ સંસ્કાર થઈ જાય છે કોઈને કોઈ રીતે, પણ આત્માની અનંત શક્તિ એ તો ક્યાંય ઉપડી જાય છે. એ એક પરચો જ બસ છે, આટલો જ પુરાવો આપણને બસ છે, બીજું તો કંઈ જોવાનું રહેતું જ નથી. અને તે આત્મા જે સિદ્ધ થાય છે તે સીધી લીટીમાં છે, જ્યાં જાય છે, જ્યાં હોય છે, જે સ્થિતિમાં ઊભા હોય, બેઠા કાયોત્સર્ગમાં હોય, ઊભા કાયોત્સર્ગમાં હોય, કદાચ સૂતા હોય એવું બને જ નહીં, પણ એવી પોઝિશન હોય કદાચ સૂતેલી, તો પણ તેમાંથી જે સમયે છેલ્લો સમય છે, છેલ્લા ભવનો છેલ્લો સમય દેહ છૂટે છે, તો એ સીધો સિદ્ધશિલામાં સીધી લીટીમાં જાય. એટલે જ્યાં મસ્તક કે દેહ હતો એનાથી બરાબર ઉપર એવી સીધી લીટી, અને ત્યાં જે જાય છે અને ત્યાં જ શાશ્વત કાળ માટે સ્થિતિ કરે છે. એટલે તો જ્યાં જ્યાંથી જે મોક્ષે ગયા હોય તે સિદ્ધ ક્ષેત્રની આટલી મહત્તા છે.
અને બધા તીર્થક્ષેત્રને વાંધવા જાય છે તેમ સિદ્ધક્ષેત્રના દર્શન કરે છે. આટલા માટે કે જ્યાંથી કોઈ એક બે જીવ અથવા તો 5 કરોડ 5 લાખ એવા કોઈ પણ જીવ કોઈ પણ મોક્ષે ગયો હોય તે ભૂમિ એટલી પવિત્ર છે કે ત્યાંથી આપણી નજર તો માંડ આકાશ સુધી જઈ શકે છે, બાકી એથી વિશેષ તો જઈ શકતી નથી. જ્યારે સિદ્ધશિલા તો એથી પણ ઉપર ક્યાંય આવેલું છે. ટૂંકમાં ઊંચી શ્રેણી, ઊંચું ધોરણ અને ઊંચું ઝોણ છે, ઊંચી જ આપણી આદર્શ છે અને ઊંચો જ આપણો લક્ષ્ય છે. આઠમું, એ એક કે ન હોય તો સમજીને આનંદ રાખતા શીખો. ખરું કહી દીધું, આપણો જ જવાબ છે. ભગવાનને આપણે આ લખીને વાંચતા હોય અને ક્વિઝનો જવાબ આપતા હોય એમ માર્ક્સ આપે પોતે પોતાને, તો ભગવાનને થાય કે આ નિરાશ થઈ જશે એટલે કહે છે કે આમાંનું કાંઈ ન હોય તો ડોન્ટ વરી, ચિંતા કરવાની નથી, સમજીને આનંદ રાખતા શીખો. આ તો મોટું અઘરું આવ્યું પાછું. એક તો સમજવાનું આવ્યું અને આનંદ રાખવાનું આવ્યું. એટલે સમજવું તો જો સમજી જઈએ તો પૂરું થઈ જાય છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. તો સમજે એટલે શું? તો કે ઉપલક સમજ, સ્વરૂપ ન સમજ જાય તો જ્યાં સુધી સમજાય જેટલું સમજાય તેટલું સમજી અને આનંદ રાખતા શીખો. આનંદ ક્યાંથી રાખવાનું શીખીએ? કેવી રીતે? આવડે આત્માનું જો અનુભવ નથી થયો તો આત્માનું સુખ, આત્માનો આનંદ ચાખ્યો નથી તો રાખતા આવડે કેવી રીતે? ભગવાને ખરું લખી જાય છે. હમણાં આપણને શીખવાડતા હોય, કહેતા હોય તો આપણે સામું પૂછીએ એવા છીએ. પૂછીએ જ અને પૂછવું જ જોઈએ, જાણવું તો જોઈએ ને, સમજાય નહીં તો. કે આ સમજીને આનંદ રાખતા શીખો, તો સમજવામાં તો આપણું માથું ઉતારી લીધું કે સમજવું શું. તો 651માં પત્રમાં પરમ પૂજ્ય સૌભાગભાઈને લખ્યું છે, સમજવું અને સમાવવું એ બંનેનું જે કોઈ ઐક્ય કરે છે તે સ્વાનુભવ પદમાં વર્તે તો પરિભ્રમણ નિવૃત્ત થાય, નહીં તો નહીં. તો સમજવું ને સમાવવું સાથે, એટલે કે સમજીને છલકાવવું નહીં જે મોટે ભાગે બધા કરતા હોય છે. એટલે સમજીને આનંદ રાખતા શીખો. આત્માનો આનંદ ગમે તેટલો સાગર હોય તો એ કાંઈ બહાર છલકાઈ જવાની જરૂર નથી. એ છલકાય નહીં, દરિયો એનું જ નામ કે એ કોઈ દિવસ છલકાય નહીં. નદી છલકાય પણ સાગર કોઈ દિવસ છલકાય નહીં. એટલે તો એને ગંભીર કીધું. તો પછી આનંદરૂપી સમુદ્રમાં રહેવું, અનુભવરૂપી સમુદ્રમાં રહેવું અને એમાં શીખવું, એટલે એમાં રહી જવાનું શીખવું. મોટે ભાગે શું થાય છે કે હજી સમજ આવી ન આવી, મુમુક્ષુ થયો ન થયો, અને એ સમજ્યા પહેલાં જ છલકાઈ જાય છે. અધૂરો ગળો છલકાય ઢોળાઈ જાય, અને તે કરવાનું નથી. એટલે સમજીને આનંદ ભેગો કરી રાખજો, આનંદની રક્ષા કરજો. રાખવું એટલે શું? રાખ એટલે ફેંકી દેવા જેવી ચીજ લાગે. આપણે તો સાચવી રાખતા, કારણ કે રાખ રખ્યા અને રક્ષ ઉપરથી રાખ આવ્યું. એટલે તું રાખ રાખી મૂક, સાચવ, એનું નામ રાખ. તો અહીંયા રક્ષા કર, કે આનંદ રાખ એટલે આનંદની રક્ષા કરતા શીખ. સમજ અને આનંદની રક્ષા કરતા શીખો. ઘણું કહી દીધું ભગવાને. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી, ભલે ગમે તેમ કરો, પણ એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. ગમે ત્યાંથી સંસારમાં જકડાયેલો છે, જંજીર પહેરાવેલી છે, બેડી પહેરાવેલી છે, એ જીવને પોતે પોતાને બહાર કાઢો. આનંદ માર્યો, સુખ માર્યો. 19મું વચન છે, વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. આ કરવા માટે શું કરવું? આનંદ લેવા માટે તો કે વર્તનમાં બાળક થવું. બાળક બાળક બધા કે નિર્દોષ આપણને તો લાગતા નથી. આ સમયે આ જમાનામાં બાળક પણ નિર્દોષ નથી. અધ્યાત્મની પરિભાષામાં તો બાળક ક્યારેય નિર્દોષ નથી, કોઈ પણ જીવ ક્યારેય નિર્દોષ નથી. એ અષ્ટાદશ દૂષણથી રહિત થાય, એ સમ્યક દૃષ્ટિ કેવલ જ્ઞાની ભગવંત દોષરહિત છે, એટલે એને નિર્દોષ કહેવાય કે જેનામાં દોષ નથી, અપરાધ નથી, દૂષણ નથી. બાકી તો બધામાં કંઈક ને કંઈક રહેલું છે. આપણને કોઈ કે તમે તો કશાય ભાવવાળા છો, કંઈ વાંધો નહીં, છીએ જ. જો ન હોત, ક્રોધમાન માયાલોભ ન હોત તો મોક્ષમાં જ હોત. કાંઈક ને કંઈક છે એટલે તો આ જન્મ મરણ લઈને બેઠા છીએ. એટલે ભલે ને કહીએ, એમાં શું વાંધો? સારું થયું કે યાદ કરાવ્યું કે તમે આવા છો, તમે તેવા છો, તમારા માં નથી, તે નથી, સારી વાત છે. તો બાળક પણ નિર્દોષ નથી. જગતમાં એમ સ્વીકાર્યું છે કે નિર્દોષ બાળક અથવા બાળકનું નિર્દોષ હાસ્ય, તો હાસ્ય તો મોટા ભાગે મોહક સ્મિતની રાગયુક્ત હાસ્યની વાત જવા દઈએ તો બાકીના બધા હાસ્ય નિર્ભેળ, નિર્મળ અને નિર્દોષ જ હોય. એ હાસ્ય વખતે સામા વ્યક્તિ જ્યારે હસે છે ત્યારે એની પ્રફુલ્લિતતા, આનંદ હાસ્ય છે, એમાં રાગ અને દ્વેષ હોઈ ન શકે. જે પ્રેમનું છે, રાગનું છે, સ્નેહનું છે, એ મોહક સ્મિત છે, એ હોઈ શકે. કોઈકનો દેખાવ એવો છે, હસમુખો સ્વભાવ જુદી વાત છે, હસમુખો હસ હસ કરવાનો દેખાવ હોય, સ્મિત ભર્યો ચહેરો હોય, એમાં હોઈ શકે રાગ દ્વેષ.
પણ ખરેખર જ્યારે હસવું કહીએ છીએ કે સામાન્ય હસવું આવ્યું, હાસ્ય આવ્યું, એ હાસ્ય એક આનંદ છે. આનંદ છે એ નિર્દોષ, નિર્મળ, નિર્ભેળ હોવાનો છે, એ પવિત્ર છે. એમાં એ વખતે એટલી સેકન્ડ કે સમય પૂરતું રાગ દ્વેષની પરિણતિ નથી, વિચારવા જેવું છે. અને એ આત્મા જેને પ્રાપ્ત છે એનું તો નિર્મળ જ હાસ્ય હોવાનું, પ્રસન્નતા એની જુદી જ હોવાની, એ સવાલ નથી. પણ બીજાનું એટલે બાળકનું હજુ તો એ નિર્દોષ નથી, સદોષ છે. પણ અહીંયા બાળક થાવું એટલે શું? તો કે બાળક જેવું સરળ થાવું. બાળક સીધું હોય, સાદું હોય, સરળ હોય, ભલે લુચ્ચું હોય, પણ છતાં ગમે એવી હટ કરે, બાળહટ હોય, જોઈતું જ રમકડું હોય, ધાર્યું જ કરવું હોય, થોડું રડી લે, પણ પછી મોટે ભાગે એ માની જાય છે. એને મનાવી શકાય છે, એને મારીને પણ મનાવી શકાય છે, સામ દામ દંડ ભેદથી એ માની જાય છે. એને સમજાવી શકાય અને વાળીઓ વળે જેમ એમ સોનાને જેવો ઘાટ આપવો હોય તેમ ઘડી શકાય, તેમ બાળક હોવાથી ઘડી શકાય. તો અહીંયા બાળક જેવા શું કામ કીધા? વર્તનમાં બાળક એટલે સરળતા લાવો, સીધા રહ્યો, સીધા થાવ, જે આ જમાનામાં, આ સમયમાં, પાંચ મારામાં, અથવા આ ઉતરતા કાળમાં, અથવા આપણે જે 25 વર્ષ પહેલાંની સરળતા જોઈ હોય ને આજે જોઈએ એમાંય ફરક છે. એવું જ આપણા પૂર્વજોને, આપણા પેરેન્ટ્સ, આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ, એના ગ્રાન્ડ પેરેન્ટ્સ બધાને, પૂર્વજોને લાગતું જ હશે કે નવી પેઢી આ મને તેમ હવે જીવો એવા સરળ નથી. હકીકત છે, અને હજુ પણ અસરળતા વધવાની છે. વક્રતા જડતાનો કોઈ પાર નથી. તો ભગવાને વર્તનમાં બાળક થાવો એટલે બાળક જેવા સરળ થાવો એમ સમજાય છે, એવું લાગે છે. સત્યમાં યુવાન થાવો, તો યુવાનમાં શું હોય, જુવાનમાં શું હોય? તો કે કેટલું જોમ, જોર, ઉલ્લાસ હોય જ, એનામાં તરવરાટ હોય, સ્ફૂર્તિ હોય, ઉત્સાહ હોય, ઉલ્લાસ હોય, કંઈક કરી નાખવાની તમન્ના હોય, કંઈક કરી છૂટવાની તમન્ના હોય, કંઈક મેળવવાની લગ્ની હોય, એ જે બધું છે ત્યાં મોટે ભાગે ધન, લક્ષ્મી વગેરેની પાછળ જાય છે, સ્ત્રી સંતાન પાછળ જાય છે. પણ ખરેખર તો આત્માનું ધન છે, વિદ્યાનું ધન છે, આત્મલક્ષ્મી છે. તો સત્યમાં યુવાન થાવો એટલે દૃઢ થાવો, દૃઢતા લાવો. યુવાનીમાં જે જોર જોમ છે એમાં દૃઢતા પણ છે કે ગમે તેમ કરીને આ કરવું એટલે કરવું, અને એ કરી શકે છે. કેમ કે 5 ઇન્દ્રિયના વિષયમાં પણ બળ પ્રવર્તે છે, સાથે સાથે એ સમય જ એવો છે, બાલ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા વચ્ચેનો, એટલે મધ્યાહ્ન કાળ છે, જીવનનો મધ્યાહ્ન કાળ છે, એટલે તપે છે બરાબર, અને એની દૃઢતા હોય છે. એટલે દૃઢપણે, દૃઢમાં તો આપ સમજો છો, સાચો શબ્દ દૃઢ જ લખાય બોલાય, પણ વ્યવહારમાં આપણે દૃઢ જ બોલતા થઈ ગયા છીએ, એ ભૂલ છે. દૃષ્ટિ અને દૃઢ યાદ રાખવા જેવું છે. તો એ દૃઢતા છે એનામાં, એટલે જે રાંડવું કહીએ છીએ એ રાંડવા જેવી દૃઢતા હોય, મજબૂત દોરડું એનામાં હોય છે, એ હોઈ શકે છે. તો કે સમજીને વર્તનમાં બાળક થાવો, સત્યમાં યુવાન થાવો, એટલે એ દૃઢતા લાવો. પહેલાં સરળતા માગી, પછી દૃઢતા લાવી, એટલે પકડ થાય. કોઈ પણ વસ્તુ જે પકડી લીધી છે, જોરથી પકડી શકે, જોમથી, જોશથી પકડી શકે. જો સાચું ગ્રહણ થઈ ગયું તો પછી યુવાનીમાં પણ ધર્મ કરતો થઈ જાય, અને યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. ધન કમાવાની ઉંમર પણ જુવાની જ છે, અને ધર્મ કમાવાની ઉંમર પણ અવસ્થા જુવાની જ છે. જ્ઞાનમાં વૃદ્ધ થાવો, પછી વૃદ્ધો જાય ક્યાં એટલે એને પણ લઈ લીધા છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા. વૃદ્ધ, વૃદ્ધ શું છે, વાર્ધક્ય શું છે, વધતું ચાલ્યું તે વૃદ્ધ વાર્ધક્ય, એમાં વૃદ્ધ કહેતા કંઈ ખોટું લાગે એવું નથી, જ્ઞાન વૃદ્ધ કીધા. તો જ્ઞાનમાં વૃદ્ધ થાવો એટલે જેમ વય વધતા મોટા થયા, ફળ પાક્યું, પાકટ વય થઈ, વાર્ધક્ય આવ્યું, તો એમ પછી વૃદ્ધ એટલે અહીંયા અનુભવી થાવ. એને જાજો જમાનો જોયો, જાજી હોળી દિવાળી જોઈ, જગત આખાનો એને જાજો અનુભવ થયો. જેમ જેમ ઉંમર વધતી ગઈ, મોટા થતા ગયા, એમ અનુભવ વધતા ગયા, દરરોજ કંઈ ને કંઈ પ્રકારના અનુભવ થાય, એટલે કેટલા બધા થાય, તો એ બધા અનુભવ વૃદ્ધ છે. એવી રીતે જ્ઞાનમાં વૃદ્ધ થાવું એટલે આત્માનો અનુભવ, આત્માના જ્ઞાનમાં પણ વૃદ્ધિ પામો અને આત્મઅનુભવ સુધી પહોંચી જાઓ. જ્ઞાન તેને જ કહેવાય જે સમ્યક છે, અને જે આવીએ જીવને હર્ષશોક નથી થતો, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એટલે કે આત્મઅનુભવી થાવ, આત્મની જ્ઞાનમાં વૃદ્ધિ કરો. પહેલાં નહોતું, અજ્ઞાન હતું, તો એમાંથી ધીમે ધીમે જ્ઞાનમાં આવ્યા એટલે કે અનુભવ સિદ્ધ થયા, વ્યવહારના અનુભવ, પરમાર્થનો અનુભવ, આત્મઅનુભવમાં આવ્યા, અને જો થઈ ગયો તો એમાં પણ વૃદ્ધિ પામતા જાઓ, એટલે આશીર્વાદ આપી દીધા, આજ્ઞા આપી દીધી કે આત્મજ્ઞાન થઈ ગયું તો કેવલ જ્ઞાન સુધી જાઓ, પણ જાઓ. 20મું વચન છે, રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પર કરવો, દ્વેષ કરવો નહીં, કરવો તો કુશીલ પર કરવો. રાગ દ્વેષ કરવાની આજ્ઞા જ નથી,
પણ નથી રહેવાતું અથવા રાગી દ્વેષી છીએ, આપણે કહીએ કે આજ્ઞા નથી, ભગવાન આપણને એમ કહે, એટલે 100% માંથી 1% કરવાની આજ્ઞા નથી, આપણે એમ કહીએ કે અમારામાં 100% છે અથવા હજી તો ભરેલા છીએ, તો એમ કહે છે કે ન ચાલે તો પછી સત્પુરુષ પર રાગ કરો. ભગવાન જે થયા છે, પરમ પુરુષો થયા છે, આત્માનો ઉપયોગ જેણે હાંસલ કર્યો છે, આત્મ ઉપયોગી છે, સત્પુરુષ છે, સદગુરુ છે, ભગવાન છે, પરમાત્મા છે, ખરેખર તો પોતાનો આત્મા જ છે. એટલે કે શુદ્ધાત્મા પર પ્રેમ કરો. સીધો પોતાના આત્મા ઉપર પ્રેમ કરતા આવડતો નથી, એટલે પછી જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા પરમ કૃપાળુ દેવ જેવા પુરુષો પ્રત્યે આપણે પ્રેમ કરવાની આજ્ઞા છે. આપણને તો અત્યારે બીજો મન મંદિર આણું નહીં, મુજબ મને તો આ એક શ્રી શ્રેયાંશ કૃપા કરો, શ્રી કૃપાળુ કૃપા કરો, અમે તો તમને એકને રાખ્યો છે, અમારી કુલવટ જે છે, અમારી રીતિ જે છે કે અમે તો એકને માનીએ તો અમારે તો કૃપાળુદેવ છે. અને તેને તેવા જે કોઈ સત્પુરુષ હશે, પ્રભુશ્રીજી હશે, બ્રહ્મચારીજી હશે, નામી અનામી હશે, બીજાનું ઓળખાણ થાય કે નહીં, થવામાં ભૂલ પણ થાય તો એના ઉપર પ્રેમ કરો. અને આમ તો શુદ્ધાત્મા પ્રત્યે જ પ્રેમ કરવાનો છે કે પોતે પોતાનો આત્મા ક્યારેય ભૂલે નહીં, પણ એ પ્રેમ સત્પુરુષના પ્રેમ કર્યા કરતાં ઓછો નથી. સત્પુરુષ પર પ્રેમ કરે તો જ આવે છે, એ કરતાં પહેલાં આવી શકતો નથી. પોતાના આત્મા પ્રત્યે, પોતાના આત્મ સ્વરૂપ પ્રત્યે સાંભળ સાંભળ થાય, યાદ જ રહીએ, ભૂલવાની વાત જ ન હોય એવું ક્યારે બને, એવી નિરંતર પ્રતીતિ ક્યારે આવે, અરે થોડા સમય પૂરતી પ્રતીતિ ક્યારે આવે, તો કે એ જેણે પ્રાપ્ત કર્યો છે એના પર પ્રતીતિ ન હોય, એના પર પ્રેમ ન હોય, એના પર શ્રદ્ધા ન હોય તો આપણામાં આવે નહીં. સીધી વાત છે, કૂવામાં હોય તો અવાડામાં આવે, એટલે મૂળમાં હોય તો એ પ્રમાણે વૃક્ષને ડાળી ડાળખા પાંદડા ફળ ફૂલ કંઈક આવે, બાકી મૂળને હોય થડને હોય તો થાય ક્યાંથી, એટલે તેમાં હોય તો આવે. એટલે ખીલે જે મન બાંધી દેવાનું છે તે રાગ દ્વેષ રહી દેવા સત્પુરુષ પર આપણો ઉપયોગ અસંગ નિર્મળ એના લક્ષ્ય થાય, એના એના નિમિત્તે થાય તો એ કરવા જેવું છે. એટલે કહી દીધું કે રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પર કરવો. ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામીએ પણ પ્રશસ્ત રાગ કહ્યો કૃપાળુદેવે, અને પાઠ પણ મૂક્યો મોક્ષમાળામાં. તો મહાવીર સ્વામીએ પણ કહ્યું કે હે ગૌતમ, આ પ્રશસ્ત રાગને કારણે તને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નથી. પૂછ્યું ત્યારે કે મારા પછીના પણ બધા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી જાય ને મને કેમ નહીં, ત્યારે કે તું મારા પરનો રાગ છોડી દે, કેમ કે અત્યાર સુધી તે રાખ્યો તે ભલે રાખ્યો, પણ હવે નિરાગ અને વિતરાગ થવાનું છે તો રાગ તો મૂકવો જ પડશે, અંતે દયા મૂકવી પડે છે, કરુણા મૂકવી પડે છે, તો રાગ મૂકવો જ પડશે. અને મૂક્યો, મહાવીર સ્વામીનું નિર્વાણ થયું, મૂક્યો, અને ત્યારે પોતાને પણ કેવલ જ્ઞાન થયું. તો રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પર કરવો, એટલે એવી દશા થાય ત્યાં સુધી તો કરવાનો છે. દ્વેષ કરવો નહીં, કરવો તો કુશીલ પર કરવો. દ્વેષ કરવાની કંઈ આજ્ઞા હોય પણ કૃપાળુદેવે તો આપી કે કરવો તો કુશીલ પર કરવો. તો કુશીલ શોધવા જવા પડે કે દ્વેષ ક્યાંક તો કરવો જ છે, તો કુશીલ કુશીલ શું? શીલ સદાચાર પવિત્ર હોય તે, કુશીલ એટલે અપવિત્ર અસદાચારી દુષ્ટજનો દુર્જનો. તો બીજે તો શોધવા જવા પડાયવા પડે એવું નથી, આપણા ક્રોધમાન માયા લોક પરમ પાડોશી રહેલા છે તે આપણી સાથે જ છે, તો એ જ દુષ્ટજન છે, દુર્જન છે, મનને દૂષિત કરે તે બધા જ દૂષણ અને દુષ્ટજનો છે, અથવા તો એક અસત્સંગ છે, કુસંગ છે, તો એવા બધા કુશીલ છે. એટલે વ્યવહારની રીતે જે કોઈ કુશીલ સમાજમાં કહેવાતા હોય તેવાનો સંગ ન કરવો, અને તેના પર દ્વેષ કરવો કે મારે આવું થવું નથી, આને આવું થવાય નહીં. તો એ રીતે કુશીલ ઉપર દ્વેષ કરવાની વાત થઈ. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, એટલે ક્રોધ કરવાનો જ નથી, પણ કરવો તો પોતાના આત્માને નિંદવાનો છે કે હે આત્મન, તે કેમ ક્રોધ કર્યો, તું સમજતો નથી. એવી જ રીતે માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. એ ચારેયમાં જે વાત મૂકી છે તે જ અહીંયા આવી કે કરવો તો તેના પર કરવો. એટલે આ બધા કુશીલ છે, ક્રોધમાન માયા લોભ એ કશાય છે, એ અસદ આચરણ કરે છે, ખરાબ ચાલચલ ગતવાળા છે, ખરાબ રીતભાતવાળા છે, ગેરવર્તણૂક કરે છે, ઉપયોગ હોવા છતાં ગેરઉપયોગ કરે છે, સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરે છે, એ બધું શું છે? તો કે કુશીલ. અને આપણી સાદી ભાષામાં વિભાવ પરિણતિ, તો કે વિભાવ પરિણતિ કરવા જેવી નથી, અને કરવી તો એના પર દ્વેષ કરવો કે હે વિભાવ પરિણતિ, હે અવળી પરિણતિ, તું કેમ આવે છે, અથવા મારે તારું શું કામ છે. અવળી પરિણતિ જેની છે તેની સોંપો મારી નહીં, હું તો શુદ્ધ અખંડ અસંગ એવું એક દ્રવ્ય અને એવું એક આત્મા. 21મું વચન છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો.
જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્ય અથવા જ્ઞાન દર્શન સુખ અને વીર્ય ચારે ચાર એક જ છે. આ અનંત ચતુષ્ટય કહેવાય છે. ગમે ત્યારે અનંત ચતુષ્ટય કહીએ એટલે આ ચાર વસ્તુ આવે, જ્ઞાન દર્શન સુખ વીર્ય અથવા જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, જે સિદ્ધ દશામાં સંપૂર્ણપણે પ્રગટે છે અને કેવલ જ્ઞાન થાય છે ત્યારે સદેહે સહયોગી જીવને પણ આ ચારે વસ્તુ ટુ ઇટ્સ ફૂલેસ્ટ હોય છે. એટલે કે ચાર ગણગાતી કર્મનો ક્ષય થાય છે ત્યારે આ ચારે એના જે ગુણ છે એ પ્રગટી જાય છે. ચારે ચાર મહાદોષ ગયા એટલે ચારે ચાર મહાગુણો તો હતા જ, એ પ્રગટી ચૂક્યા. અને એનાથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો, હજુ પણ એમ થાય છે કે રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો કે આ અભેદ છે. એ આત્માના ચાર ભાગ પાપા 25% થતા નથી કે પામાં જ્ઞાન છે ને પામાં દર્શન છે, પણ એક આખું સફરજન છે, એક આખું ફ્રૂટ છે, એક આખું અખંડ દ્રવ્ય છે આત્મદ્રવ્ય, અને એમાં ચારે વસ્તુ ઓતપ્રોત થઈને રહેલી જ છે. અભેદ સ્વરૂપે છે, ભાગ નહીં પાડો, પ્રકારમાં નહીં જાઓ. એવા આત્માનો એટલે કે ચારે ચાર વસ્તુથી જડેલો એવો આત્મા એનો એક પળ પણ વિચાર કરો. ઉપયોગથી એક પળ પણ ભરનાર મહાવીર સ્વામી મહાવીરના બોધને પાત્ર કોણ 105 નંબરનો પત્ર એમાં 10 બોલ એમાં લખ્યું છે બરાબર વચ્ચે કે ઉપયોગથી એક પળ પણ ભરનાર. તો ઉપયોગમાં આવ, આત્મ ઉપયોગમાં આવ, કેમ સમજતો નથી? આખી જિંદગીમાં એક પળ તો મોટી કહેવાય, 12 સેકન્ડ થઈ જાય. એક સમય પણ આપણે આત્મામાં ન રહી શકીએ, સંકલ્પ વિકલ્પ વિનાની દશા નિર્વિકલ્પ સ્થિતિ એક સમય પણ ન લાવી શકીએ એમ કૃપાદેવને લાગે છે. એટલે કહે છે કે બીજા બધા ભેદ ભાંગા મૂકીને અભેદ સ્વરૂપ જ છે, અખંડ દ્રવ્ય છો, તો એવો આત્મા છે. એટલે આત્મા, આત્માની શક્તિ, આત્માના ગુણ, આત્માનું સામર્થ્ય, આત્મા જ બધું થાય છે, આત્મા જ સર્વોપરી છે, બોલબાલાયની છે. આત્માને આત્મા જ પ્રિય છે, વેદાંત દર્શનના સારરૂપ એક વાક્ય છે. શરૂઆત ત્યાંથી કરે છે કે આત્માને આત્મા જ પ્રિય છે. આપણે સાદી ભાષામાં એમ કહીએ કે જીવ કોને વાલો ન હોય, એટલે કે પોતાને પોતાનો જીવ તો વાલો છે, સૌથી વધારે વાલો છે, પછી બધું છે. એમ જ આમાં કહી દીધું છે કે આવો આત્મા, પોતાનો આત્મા, એને મૂકીને દેહ અથવા આત્મા સિવાયના અન્ય ભાવ પદાર્થમાં શા માટે જાય છે? એટલે જાય છે તો જાય છે, જવું પડે છે, પણ ત્યાંથી એક પળ તો વિચાર કરો. એટલે રોજની એક પળ કીધી, 12 સેકન્ડ કીધી, બાકી તો એક સમયમાં બધું થાય છે. એક પળમાં સમ્યક દર્શન, એક પળમાં કેવળ જ્ઞાન, એટલે પળ ઉપર ભાર આવ્યો અને વિચાર ઉપર ભાર આવ્યો. ઉપાવદેવે વિચાર યોગ મોટો યોગ કીધો છે. જ્યાં ત્યાં લખ્યું હશે, જેમ સમજાય તેમ લખ્યું હશે, કર વિચાર તો પામ જેવો આશીર્વાદ આપી દીધો. એ વિચાર યોગ નથી તો બીજું શું છે? ચોખ્ખું ચણક આત્મસિદ્ધિજીમાં મૂકી દીધું. બાકી પણ વિચાર ઉપર તો બહુ જ ભાર મૂક્યો છે. અહીંયા પણ કહ્યું કે આવા આત્માનો એક પળ પણ વિચાર કરો. કેમ કે આપણે સાંભળીએ છીએ, આપણે વાંચીએ છીએ, આપણે ગાઈએ છીએ, આપણે બોલીએ છીએ, પણ મોટે ભાગે લખીએ છીએ, પણ વિચાર કરતા નથી. એટલે વિચાર ઉપર ભાર કર્યો. અને વિચાર શબ્દમાં એ બધું કહી દીધું કે માત્ર મનન કરવું તો એનો એના માટે શબ્દ છે મનન. નિધિધ્યાસન, નિધિધ્યાસન તો વિચાર શું, વિશેષપણે એમાં ચરવું ફરવું અને સ્થિર થવું. સામાન્ય વિચાર તો બધા કરે, પણ વિશેષ વિ અને ચાર, એટલે ચારો ચરવાનો, ચરવું ફરવું, સ્થિર થવું, જે કાંઈ કરવું તે વિચાર કરવો, અને જે શેમાં કરવો તો કે હરતા ફરતા ગમે ત્યારે આત્માનો વિચાર કરવો. એક પળ નહીં, આમ તો ગમે ત્યારે લખવા જેવું કહેવા જેવું છે, પણ ગમે ત્યારે કહીએ તો એમાંથી આપણે એક પળ, એમ કે ને એક માર્ક તો આવવો જોઈએ, એક સાચો પડવો જોઈએ દાખલો. એટલે લખ્યું કે એક પળ પણ વિચાર કરો. 22મું વચન છે, મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. મનોનિગ્રહના વિઘ્ન 101મો પાઠ મોક્ષમાળામાં આપણે લીધો ત્યારે યથાશક્તિ વિચારણા કરી કે મન વશ તો જગત વશ. મનનું શું આટલું મહત્ત્વ છે કે મનને વશ કરવાનું કીધું, કે મન જીતતા બધું જીતાય છે. તો શ્રી ઉત્તરાજનજી સૂત્ર જે ચાર મૂળ આગમ કહેવાય, આમ તો ઘણા બધા છે, એમાં મૂળ સૂત્ર તે ચાર, દશવૈકાલિકજી, ઉત્તરાજનજી, નંદી સૂત્રજી, અનુયોગદ્વારજી, એમાં ઉત્તરાજનજી સૂત્રના 36 અધ્યયન, એમાંનું એક અધ્યયન, એમાં એક અધ્યયનની એક ગાથા બહુ સુંદર, તો કે હજારો સુભટને જીતવા સહેલા છે, યોદ્ધા જીતવા સહેલા છે, સંગ્રામ જીતવા સહેલા છે, પણ મનને જીતવું અને મનરૂપી અશ્વને જીતવું ઘણું દુર્ગમ છે, વિકટ છે. તો મન એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ દસ,
પ્રભુશ્રીજીના બોધમાં પણ આવે, એકને જીતતા પાંચ જીતાય છે, પાંચને જીતતા દસ જીતાય છે. કેવી રીતે? તો કે એક મન જીતી લે એટલે પાંચ ઇન્દ્રિયો પણ વશ થઈ ગઈ, અને પાંચ ઇન્દ્રિય અને મન વશ થઈ ગઈ એટલે ચાર કશાય પણ વશ થઈ ગયા, એટલે પાંચને ચાર, નવને એક, દસ, એટલે એક જીતી જતા, એક મન જીતતા એક આત્મા જીતી જવાય છે. સીધો સરવાળો છે. એકને દસ એટલે અગિયાર થાય, પણ મન શું છે? તો મન જ પોતે જ છે, આત્માનો ઉપયોગ જ વિચારવાનું, મનન કરવાનું, સંકલ્પ વિકલ્પનું કામ કરે ત્યારે મન કહેવાય છે. બાકી મન બીજું છે શું? તો કે મન પાંચ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા છે, એટલે આટલું મનનું મહત્ત્વ છે. આપણને ઓર્ડર કરે છે એટલે મગજનું મહત્ત્વ સમજાય છે, કે મગજ બધાને ઓર્ડર કરે છે કે હાથ ઊંચો કરો, કે પગ ઊંચો કરો, કે જમવું છે, કે લેવું છે, કે કાંઈ પણ આજ્ઞા કરે છે. કોણ કરે છે? મગજ કરે છે. મગજને કોણ કંટ્રોલ કરે છે કે આજ્ઞા કરે છે? તો કે મન નામની વસ્તુ છે. અને મન શું છે? તો કે દેખ્યું દેખાતું નથી. તો કે મન કોની પ્રેરણાથી કરે? શબ્દ કરશે, નિશ્ચેતન દેહ કરશે, નહીં કરે, આત્મા હોય તો કરે. એટલે એનો પ્રેરક કે પ્રેરણા કરનારો કોણ છે? તો કે આત્મા છે. એટલે આત્મા પ્રેરક થયો, જે કંઈ છે તે ચેતન છે, તો છે બોલબાલા. અને એ મનને કહે છે, એટલે કે મન પોતાનો જ ઉપયોગ છે એને કહે છે. એટલે ઓર્ડર કરવામાં આત્મા પરોવાયો, અને જે કંઈ આજ્ઞા આપી અને જે મનને કીધું તે મને કર્યું. એટલે મને પછી ઇન્દ્રિયોને કીધું કે હવે આપો, મૂકો, લ્યો, જે કંઈ કરવાનું છે તે. એટલે જે કંઈ થયો તે પાંચ ઇન્દ્રિયો મુખ્ય થઈ, પણ એના કરતાં મુખ્ય એનો મુખી મન થયું. એટલે એનો અધિષ્ઠાતા મન છે એમ કૃપાદેવે મૂક્યું છે વ્યાખ્યાન સાર વગેરેમાં. અને તે મનનો પણ કંટ્રોલર ઉપરી સ્વામી અધિકારી માલિક તે આત્મા છે. એટલે હરી ફરીને ધામધૂમ તો આત્માની જ આવી. જે કરે છે તે આત્મા જ કરે છે. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. જેવો આગળનું વચનનું અનુસંધાન કેટલું સુંદર છે કે આવા આત્માનો, અનંત ચતુષ્ટયવંત આત્માનો એક પડતો વિચાર કરો, એક પળ પણ વિચાર કરો. જો વિચાર કરે તો તે જ પડે તેને સમ્યક દર્શન થાય. વિચાર તરત જ પરિણમી જાય છે, વિચારમાંથી નિર્વિચાર થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય. કહો મારું આવો આત્માનું સામર્થ્ય છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ બંને સ્થિતિ કરી જાય. દર્શન ઉપયોગમાં એની સ્થિતિ થઈ જાય, એ વખતે એને આત્માનુભવ થઈ જવો જોઈએ. એ વખતે એને મન વશ થઈ જવું જોઈએ. અને મન વશ છે, ઇન્દ્રિયો વશ છે, તો આત્મા જ્યાં વશ કર્યો ત્યાં શું? તો કે મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. એક પોતે પોતાના આત્માને જીતી લીધો તો એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તો નિવૃત્ત થા, અને એક નીચ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે, જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. એક આત્મા જાણતા એને કેવલ જ્ઞાન થવાનું જ છે. કરવાનું વચ્ચેનું આટલું જ આવ્યું કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. એટલે મન વશ કરે તો જ થાય ને. આત્મા સિવાયનું જે કાંઈ બધું જાણ કરે છે, જોજો કરે છે, પૂછપૂછ કરે છે, વિચાર કર્યા કરે છે, વિકલ્પ કર્યા કરે છે, એ બધું મૂકી દે. અન્ય ભાવ તે અન્ય, બીજું તે બીજું, પર તે પર, દેહ તે દેહ, પૂતગલ તે પૂતગલ, હું તો એક આત્મા, એટલે તરત જ બધું ભૂલાઈ જાય છે, વિસરાઈ જાય છે, અને ત્યાં પોતે પોતાનામાં સ્થિતિ કરી જાય, પોતાના ઉપયોગમાં રહી જાય છે. તો મનને વશ કરતા જગત વશ થાય છે. ત્રેવીસમું વચન છે. આ સંસારને શું કરવો? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. સંસાર ઉપર આવી ગયા કૃપાળુદેવ, કે મોક્ષની વાત મૂકી આટલી સુંદર, અને તરત જ પછી ઉપરથી નીચે લઈ આવ્યા આપણને. કેમ કે જીવનો સ્વભાવ છે ઉપર કેટલીક વાર રહે, એ પહોંચી શકતો નથી, રહી શકતો નથી, ટકી શકતો નથી. તો મોક્ષની વાતમાં કેટલીક સ્થિતિ કરે એટલે પાછો નીચે પછાડતા હોય, પડી જાય છે. ગુરુત્વાકર્ષણનું બળ પૃથ્વી પર પટકાય છે એમ કૃપાળુદેવે સિદ્ધિ મોક્ષમાંથી સંસારમાં લાવ્યા. કે આ સંસારને શું કરવો પૂછે છે આપણને. 419મો પત્ર છે, એક જ લીટીનો પત્ર, કે સંસારમાં એવું નહીં, સંસારમાં શું સુખ છે કે જેના પ્રતિબંધમાં રહેવાની ઈચ્છા કર્યા કરે છે. કોણ? જીવ. સંસારમાં એવું શું છે, એવું સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવને રહેવાની ઈચ્છા કરે છે કે થાય છે? તો પ્રતિબંધ કહી દીધું કે સંસારમાં સુખ જ નથી. તેલમાં, રેતીમાંથી તેલ કાઢે તો નીકળે? સાંભળ્યું નથી, મેં તો જોયું નથી. કેટલાક એવી રેતી લાવતા હશે કે જેમાંથી તેલ નીકળે, પણ આપણે સમજી જવાનું છે કે કેવી રેતી ને કેવું તેલ. તો જે વસ્તુ જેમાં નથી જ એમાં સુખની ફાંફા સુકામ મારે જાવા સુકામ નાખે છે.
કસ્તુરી મૃગની સાથે સરખાવ્યા છે કે એને એમ થાય છે ક્યાંકથી સુગંધ આવે છે એટલે દોડ્યા કરે છે, દોડ્યા કરે છે, માઇલોના માઇલો સુધી દોડે છે, કેવા અજંપા સાથે દોડે છે, કેવા આશા અરમાન સાથે દોડે છે. ભાન નથી કે પોતાના નાભીમાં પોતાની ડૂટીમાં રહેલી કસ્તુરી એની જ સુગંધ આવે છે અને એ બીજાની પાછળ દોડે છે. આત્મામાં સુખ છે, આત્મામાં સુગંધ છે. પોતાનું છોડીને બીજો આત્મા સુખી બીજો દુઃખી એમ બીજાની પાછળ દોટ લગાવી છે. અનંતકાળથી આપણે દોડતા આવ્યા છીએ, જાણે થાકતા જ નથી. તો કૃપાદેવ કહે છે શું કરવો છે આ સંસારને, આ સંસારને શું કરવો? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. અનંતવાર અનંત ભવ કર્યા છે, હકીકત છે. કોઈને કોઈ રીતે અનંત ભવમાં અનંત વખત એકની એક વ્યક્તિ સાથે સંબંધો થયા હોય એ પણ બને. અનંતમાં બધું જવાબ અનંત જ આવે. તો જે ભવમાં માં હતી, જેણે જન્મ આપ્યો, તે માં આજે જુદો અવતાર થયો, જુદો જન્મ, ઓળખી શકતા નથી, યાદ આવતું નથી, એટલે એને સ્ત્રી રૂપે માનીએ છીએ. એટલે પોતે પોતાની મનોદશા પણ વ્યક્ત કરી દીધી. કહો આમાં કોની સાથે રાગ કરવો, કોની સાથે દ્વેષ કરવો, ક્યાં વેર કરવું ને ક્યાં વાલ કરવું, ક્યાં વેર રાખવું. કારણ કે બધું જ યાદ આવી જાય તો શું કરવાનું? યાદ નથી તો આપણે સત્પુરુષના બોધથી વિચારીએ કે હો અનંતકાળના પર્યટનમાં એકેય જીવે એકેય જીવ સાથે એકેય પ્રકારનો સંબંધ નથી બાંધ્યો એમ નથી. અર્થાત કોઈ પણ જીવે અનંત જીવોમાં બધા જ જીવમાં બધા પ્રકારના સંબંધ, આપણને તો લખવા બેસીએ તો માણસો એક નામ આવડે, માતા પિતા પુત્ર પતિ ફોઈ ફુવા જે કાંઈ બધું કયો કે ભાગીદાર કે દોસ્ત કે બધું, તો એવા 100 નામથી વધારે આવડે પણ નહીં એવા સંબંધો બાંધી દીધા છે. તો હવે દરેક ભવના સગાવાલા જ છે, તો કોની સાથે આપણે વેર વાત્સલ્ય રાખવું? બધા જ સરખા છે. સર્વાત્મા સમદૃષ્ટિ દિયો આ વચનને હૃદયે લખો સજાત્મ સ્વરૂપ.